શિવ ભક્તિની હઠ, લગ્ન કરીશ તો મહાદેવ સ્ટાઇલમાં જ, શિવરાત્રીએ 200 ઢોલ નગારા સાથે નીકળી જાન, અઘોરીઓ સાધુઓ પણ બન્યા જાનૈયા, જો ગુજરાતના અનોખા લગ્ન. શિવ ભક્તની હઠ, લગ્ન કરીશ તો મહાદેવ સ્ટાઇલમાં જ, શિવરાત્રીએ 200 ઢોલ નગારા સાથે નીકળી જાન, અઘોરીઓ સાધુઓ પણ બન્યા જાનૈયાઓ, જો ગુજરાતના અનોખા લગ્ન. સમગ્ર દેશમાં મહાશિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગોધરાના કાછિયા સમાજના ઋષભ પટેલે શિવજીની વેશભૂષા ધારણ કરીને લગ્ન કર્યા હતા. ઋષભ પટેલ શિવજીનો ભક્ત હોવાને કારણે તેણે શિવજીના વેશમાં પ્રભુતામાં પગલા માંડવાનું નક્કી કર્યું હતું. ઋષભ પટેલે શિવજીની વેશભૂષા સાથે શરીરે ભસ્મ લગાવી શહેરના મુખ્ય માર્ગો પર વરઘોડો કાઢી ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે લગ્ન કર્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ લગ્નના વરઘોડામાં સાધુ બાવાઓ પણ જોડાયા હતા. લગ્ન પ્રથા 16 શણગારો પૈકીની એક. વિશ્વભરના દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરૂઆતની વિધિને લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. લગ્ન પ્રથા આદિકાળથી ચાલતી આવી છે. વ્યક્તિને તેના જીવનમાં આપવામાં આવતા 16 સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે લગ્ન પછીના સહજીવનમાં. સ્ત્રી જે પુરુષ સાથે વિવાહ સંસ્કારથી જોડાઈ હોય તે પત્ની તરીકે અને પુરુષ જે સ્ત્રી સાથે વિવાહ સંસ્કારથી જોડાયા હોય તે પતિ તરીકે ઓળખાય છે. કયા પ્રકારનું કંઈક નવીનતા સાથે તમે લગ્ન કર્યું? હું 6-7 વર્ષ પહેલા શિવજીનો ભક્ત બન્યો હતો. તે સમય દરમિયાન મેં નક્કી કર્યું હતું કે હું જ્યારે પણ મેરેજ કરીશ તો શિવના રૂપમાં કરીશ. તેથી મેં મહાશિવરાત્રિના દિવસે મેરેજ કર્યા છે ને મારા મેરેજ મેં શિવરાત્રિના દિવસે અઘોરી સાધુ સંતો ઢોલ નગારા સાથે ને હિન્દુ રીતિરિવાજ પ્રમાણે મેં મેરેજ કર્યા હતા ને શિવ મંદિરમાં મેરેજ કર્યા છે ને ચાલતા ગયા હતા. એમાં નહીં કે ઘોડા બગ્ગી કંઈ નહીં, ચાલતા જ અમે શિવયાત્રા નીકાળી હતી ને મંદિરમાં મેરેજ કર્યા હતા. ત્યારબાદ અમે મંદિરમાં લગ્ન પૂરા થયા બાદ અમે ત્યાં પૂજા કરી સવાર સુધી ને એ પૂર્ણવતી થયા બાદ અમે ઘરે ગયા હતા. અર્ધાંગિનીએ ઋષભનો સાથ આપ્યો. સામાન્ય રીતે મહાશિવરાત્રી પર્વને દિવસે ભગવાન શંકર અને પાર્વતી માતાજીનું મિલન થયું હોવાથી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં કોઈ લગ્ન પ્રસંગ યોજાતો નથી. પરંતુ દ્વારકાના કાછિયા સમાજનો યુવક ઋષભ પટેલ શિવ ભક્ત છે. જ્યારે તેઓએ જણાવ્યું હતું કે મારે શિવની સ્ટાઇલમાં લગ્ન કરવા છે, એટલે મેં શિવરાત્રીના દિવસે જ લગ્ન કર્યા છે. ત્યારબાદ જ્યારે મારી સગાઈ થઈ ત્યારે મેં મારી અર્ધાંગિનીને પૂછ્યું હતું, ત્યારે એ પણ મારા આ નિર્ણયમાં હા કહી સાથ આપ્યો. મેં શિવરાત્રીને દિવસે લગ્ન કરવાનું કહ્યું તો મારા પરિવારે પણ તે જ રીતે તૈયારીઓ શરૂ કરી હતી. મારા જે પતિ છે એમની સાથે એ શિવજી બહુ મોટા ભક્ત છે અને એમની મારી સગાઈ થઈ ત્યારે એમને મારા જોડે એક વાત શેર કરી હતી કે આપણે હું જ્યારે બી લગ્ન કરીશ ત્યારે હું શિવજીએ જે રીતે મેરેજ કર્યા હતા એ રીતે જ લગ્ન કરીશ. અને એ વાતથી હું બી સહેમત હતી. ત્યારે અમે બે કાલે મહાશિવરાત્રીના દિવસે અમે બંને લગ્ન કર્યા અને એ લગ્ન જીવનમાં અમે બંને ખુશ છીએ. કેવી રીતે વરરાજા આવ્યા હતા?
વરરાજા જે શિવજી પહેલા લગ્ન કર્યા હતા એ રીતે જ એ બે રીતે જ આવ્યા હતા. સાધુ સંતો ને અઘોરીઓને લઈને આવ્યા હતા. લગ્ન બાદ શું કર્યું તમે? લગ્ન બાદ અમે શિવજી ની પૂજા કરી શિવ મંદિર માં, અને પછી લઘુ યજ્ઞ હતો ત્યારે એમાં બી અમે પૂજા કરી. લગ્ન ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવાના હોવાથી મંદિરને સુશોભન કરી સજાવી દીધું હતું. વરઘોડો ગોધરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. શિવરાત્રીની સંધ્યાએ વાતે ગાજતે ઢોલ નગારા અને ડીજેના સથવારે ઋષભનો વરઘોડો ગોધરા શહેરમાં નીકળ્યો હતો. આ દરમિયાન ઋષભ સિંહ વેશભૂષા સાથે હાથમાં ત્રિશૂળ ધારણ કરી વરઘોડામાં નીકળ્યો હતો. ઋષભના વરઘોડામાં સાધુ બાવાઓ પણ જોડાયા હતા, જેથી આ વરઘોડો ગોધરા શહેરમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વરઘોડામાં પણ શિવ ભક્તિમય ગીતો અને ભજનોની રમઝટ વચ્ચે સમગ્ર વિસ્તાર શિવમય બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરઘોડાનો માહોલ એવો હતો કે જાણે શંકર ભગવાન માતા પાર્વતીને પરણવા નીકળ્યા હોય. ત્યારબાદ મોડી રાત્રે અંકલેશ્વર મહાદેવ મંદિરમાં લગ્ન વિધિ સંપન્ન કરી હતી. શિવરાત્રીની રાતે જ શરીરે ભસ્મ લગાવી લગ્ન કર્યા. કિરણ ગોહિલ, ZHTV પંચમહાલ.